नमस्कार વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં હું છું આપની સાથે સંધ્યા મિશન 2022 ને લઈને તમામ પક્ષો રણનીતિ બનાવી રહ્યા છે ચૂંટણી પહેલા જોડતોડ અને પક્ષ પલટાની મોસમ પણ ખુલી ગઈ છે તો ગુજરાતમાં આપે મજબૂત રીતે પ્રવેશ કર્યો અને સુરત મનપામાં દમદાર પ્રદર્શન કર્યું પરંતુ રાજકારણ કંઈક અલગ છે આ ખેલ કંઈક અલગ છે અને જે આપથી લોકોને આશાઓ બંધાઈ એ આપ હવે સાફ થવા લાગી હોય તેવો માહોલ ઉભો થયો છે પહેલા આપના મજબૂત નેતાઓએ પક્ષનો સાથ છોડ્યો બાદમાં હવે સુરત મનપામાં 27 બેઠકો જીતી ડંકો વગાડનાર આપના એક બાદ એક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે પાંચ કોર્પોરેટરો બાદ હવે વધુ એક આપના નેતાએ આપનો સાથ છોડી અને કમળનો હાથ પકડ્યો છે તો એક બાદ એક નેતાઓ આપનો સાથ છોડી રહ્યા છે ને ત્યારે સવાલ એ છે કે શું ભાજપની રણનીતિ સામે આપ સાફ થઈ જશે આજે તમે મને સસ્પેન્ડ કરી છે એટલે ભારતીય જનતા પાર્ટીનો મારે કેસ કરવો પડ્યો છે જે મારો રેકોર્ડ વાયરલ કરવામાં આવેલો એ રેકોર્ડને લઈને મેં પાર્ટી લેવલે પહેલેથી હું જાણ કરતી આવી છું કે મને ધર્મેન્દ્ર વાવલિયા હેરાન કરે છે ટોર્ચર કરે છે મેં એ લોકોને કીધું કે આમાં મને ન્યાય અપાવો તો પણ ધર્મેન્દ્ર વાવલિયા પ્રત્યે કોઈ એક્સેપ્ટ કરવામાં ન આવ્યા અને ન્યાય કામ જેટલા મારા મન છે કે મારે લડવું છે હું કામ કરી શકીશ ત્યાં સુધી હું કામ કરવા બાબતે મારા જ મારી જનતાને કહેવાનું છે કે મારે ભારતીય જનતા પાર્ટીનો મારે કેસ પહેરવો પડ્યો છે આપ સૌ જાણો છો હું કહું છું કે હું કોઈ પણ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ કે આગેવાનોને અમે આમંત્રણ નથી આપતા પણ કોઈ રાજકીય કે સામાજિક પ્રવૃત્તિ કરતા કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી રાજ્ય કે દેશના વિકાસમાં ફાળો આપવો હશે તો ભારતીય જનતા પાર્ટી એકમાત્ર વિકલ્પ છે અમારા દરવાજે આવશે તમે ચોક્કસ એનું સ્વાગત કરીશું તો બીજેપી તો પહેલેથી એ જ કહી રહી છે ભાઈ કે અમારા દરવાજા ખુલ્લા છે જેને પણ આવવું હોય સ્વાગત છે અને આ સ્વાગત એવા સમયે પણ છે જ્યારે ચૂંટણીનું વર્ષ છે ચૂંટણીનું વર્ષ છે ત્યારે જ્યારે ઉંમરે કોઈ આવીને ઊભું હોય તો પછી એનું સ્વાગત કેમ ન કરાય અને આ તો આપણી એક રીત પણ છે એક પરંપરા પણ છે આપણે ગુજરાતીઓની કે ઉંમરે કોઈ આવીને ઊભું રહે તો ત્યાંથી એને પાછું ના જવા દેવાય આવકાર જ અપાય આ મુદ્દે આપણે ચર્ચા કરીશું ને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યજ્ઞેશભાઈ દવે આપણી સાથે બીજેપી તરફથી છે અને હેમાંગભાઈ રાવલ કોંગ્રેસ તરફથી છે આ બંને પ્રવક્તાનું સ્વાગત છે આખરે આ ચર્ચા જેના મુદ્દે છે અને જે પક્ષ માટેની આ ચર્ચા છે એ પક્ષ રામ ધડુક આપણી સાથે અત્યારે નથી જોડાયા તેમની સાથે ચર્ચા કરીશું પરંતુ યજ્ઞેશભાઈ જે મેં વાત કરી કે આપણી તો એક પરંપરા છે કે ભાઈ ઉંમરે કોઈ આવીને ઊભું રહે તો એને પાછું ના જવા દેવાય સ્વાગત જ છે અને એની એ પરંપરાનું કદાચ એને જાળવી રાખી છે બીજેપીએ સદ્યામાં એવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જાહેર જીવનની અંદર જાય અને જાહેર જીવન સ્વીકારે એટલે જાહેર જીવન એટલે પ્રજાની સેવા કરવાની જે સ્વીકારે એની અંદર એ કોઈના કોઈ પક્ષને માધ્યમ બનાવતો હોય છે અને માધ્યમ બનાવીને એ સેવા સ્વીકારતો હોય છે કારણ કે આપણા ત્યાં એક પ્રણાલી રહી છે કે પોઈન્ટ પર્સન્ટેજની અંદર જ અપક્ષો જીતતા હોય છે બાકી અપક્ષોની જીતવાની ટકાવારી બહુ જ ઓછી હોય છે એટલે કોઈના કોઈ રાષ્ટ્રીય પક્ષ અથવા તો સ્થાનિક પક્ષને એ માધ્યમ બનાવી અને એ વ્યક્તિ સામાજિક જીવનમાં આવતો હોય છે પરંતુ એ પક્ષ ક્યાંક ને ક્યાંક એના કામ કરવાની અંદર વચ્ચે આડો આવતો હોય પક્ષની નીતિઓ આડી આવતી હોય ત્યારે એ વ્યક્તિને શરૂઆતમાં ખબર નથી હોતી પણ જીત્યા પછી જ્યારે એ કામગીરી કરવાની શરૂઆત કરે અને કામગીરીની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ તકલીફ પડતી હોય ત્યારે એ પક્ષને છોડવા માટે એટલા માટે મજબૂર થાય છે કે જે જનતાએ એને મત આપ્યા છે એ જનતાનું કામ કરવા માટે અથવા તો એ જનતાના વિરોધ પક્ષમાં હોય તો એ જનતાના પ્રશ્નો ઉજાગર કરવા માટે પણ એનું જે કામ હોય વિરોધ પક્ષનું કામ શું છે કે જનતાના પ્રશ્નોને જેને ઉજાગર કરવાનું તો એની અંદર પણ એનો પક્ષ એને સાથ ન આપતો હોય અથવા તો પક્ષના મોવડી મંડળો તરફથી કોઈ સતામણી થતી હોય આવા ઘણા બધા આક્ષેપો થતા હોય છે ઘણા બધા પ્રશ્નો પણ થતા હોય છે અને આવા પ્રશ્નોના કારણે વ્યક્તિએ પક્ષ છોડવાનો થાય તો એ પક્ષ છોડી અને એને સેવાનું માધ્યમ સેવા તો એને કરવી જ છે એ પછી કોઈ એવા સારા પક્ષનું માધ્યમ પકડે કે જેના જેનાથી એ સીધો સીધો પ્રજાની સેવા કરી શકે કોઈ એને તકલીફ ન પડે અને પ્રજાને પણ એ ન્યાય આપી શકે જેને એને મેન્ડેટ આપ્યો છે એને ન્યાય આપી શકે આ વાત સાથે થોડી હું અસહમત છું એટલા માટે કે જો પ્રજાની સેવા જ કરવી હોય તો પહેલેથી ખબર જ હતી કે તમે તમે સત્તામાં નથી સત્તામાં આવવા માટે પ્રયત્નો કરવાના છે અને જે જે પ્રયત્નો છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પણ કરી રહી છે આમ આદમી પાર્ટી આપણી સાથે જોડાયા છે તો એમને પણ આ સવાલ કરીશ પણ જે બાબત કોંગ્રેસ પાર્ટી સાથે થતી હતી એ જ હવે આમ આદમી પાર્ટી સાથે થઈ રહ્યું છે હેમાંગભાઈ આ શું થઈ રહ્યું છે ચૂંટણી આવે એટલે પક્ષ પલટાની રાજનીતિ અત્યાર સુધી કોંગ્રેસે સહન કર્યું અને હવે આમ આદમી પાર્ટી હું છે ને અત્યારે
આપની જે ડિબેટની શરૂઆત છે એમાં એક નાનકડો એવો કવિ દાદનો એક દુહો છે, એનેથી શરૂઆત કરીશ જેનેથી આખી પરિસ્થિતિને આપણે બહુ સૌ સારી રીતે ઉજાગર કરી શકીએ. ઝીણા મૂળનો છોડવો ઝટ દઈ ઉખડી જાય, વીણ ઊંડા મૂળ જગતમાં સત્તા ટકે ન સદાય. એનો મતલબ એમ છે કે આ જે બધા હતા એ બિલાડીના ટોપની જેમ આવેલા સેવાના માધ્યમથી મેવા લેવા માટે આવેલા આ બધા વ્યક્તિઓ હતા. પક્ષની વાત હતી તો જે પ્રમાણે જે મોજું હતું એની અંદર જોડાયા. આપ વ્યક્તિની વાત ના કરો, વ્યક્તિની જે વિચારધારા છે એની વાત ના કરો. આ વ્યક્તિઓ જે છે આ પાંચ કે છ, અને કદાચ તમે કીધું કે અત્યારે કોઈ આપના પ્રવક્તા, મને નામ નથી ખબર, કોઈ જોડાવાના છે, મને ખબર નથી કોણ જોડાવાનું છે, પણ જે જોડાવાના હોય એ પણ કદાચ કાલે કોઈ બીજી પાર્ટીમાં ગયા હોય એવું કંઈક પણ સમાચાર મળે તો કોંગ્રેસના અને જનતા માટે આ કોઈ નવી વાત નથી. કારણ કે અમે તો પહેલેથી એ ટીમ ને બી ટીમની વાત કરતા હતા, એ ધીમે ધીમે સાબિત થઈ રહ્યું છે, એક બાજુથી બીજી બાજુ જાય છે. એટલે પણ જે વાત છે, વ્યક્તિ જાય છે એ સાથે સાથે વ્યક્તિને એક એક વ્યક્તિને મળેલા વોટની વાત છે. આ વોટ મળ્યા હતા, એ વોટ સંધ્યા મળ્યા હતા, એ વિપક્ષ તરીકે એમને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મળેલા વોટ હતા. આ પ્રજાનું શું, આ પ્રજાએ નક્કી નથી કર્યું. પ્રજાએ નક્કી કર્યું હોય અને પ્રજાએ નક્કી કરીને એમ કીધું હોય કે ના તમે જતા રહો તો બરોબર, પણ ગયા છે ક્યાં? આ કોર્પોરેટરો પોતપોતાની, કોઈક કહે છે કે મને સસ્પેન્ડ કરવામાં આવ્યા, કોઈક કહે છે કે મારી જોડે ફોર્ચ્યુનર ગાડી હતી ને મારા ઉપર ગાડીનો આરોપ મૂકવામાં આવ્યા. કોઈ જાતનું આપણે મહિલા દિવસ એટલે અત્યારે મહિલા સન્માનની પણ આપણે વાતો કરવી રહી, પણ ભૂતકાળમાં પણ જે લોકો જોડાયેલા છે એમના કેવા ઓડિયો ત્યાં રિલીઝ થયેલા હતા, અને ભારતીય જનતા પક્ષના પ્રવક્તા પણ એ ઓડિયો વિશે બોલેલા હતા. આજે એ જ ઓડિયોવાળા બહેનો એમની સાથે જોડાયેલા છે. ને એ ઓડિયો પણ છે, એક મિનિટ હું સંભળાવી દઉં. એ ઓડિયો શું બોલ્યા હતા, કુંદનબેન શું બોલ્યા હતા તે પણ આપણે સંભળાવીએ, કારણ કે લોકો એ પણ જાણવું જરૂરી છે કે એ જ નેતાઓ જે પહેલા કંઈક બોલે છે, પછી પક્ષ પલટો કરે છે, પાર્ટી બદલી નાખે છે, પછી એમના વિચારો, એમની વાણી બધું જ બદલાઈ જાય છે, પહેલા શું બોલ્યા હતા એ સાંભળો. ખુલ્લેઆમ જેના જેના એફબીમાં જે વાયરલ થયેલો છે એને હું ચેતવણી કહો તો ચેતવણી, એને હું ક્રાઇમ બ્રાન્ચમાં નામ સહિત અને જે જેના એફબીમાં સડાવેલા છે એને સ્ક્રીનશોટ સહિત હું ઝેરોક્સ સાથે હું આપવાની છું, કેસ દાખલ કરવાની છું. અને આજ મેં મારી સાબિતી કરી બતાવી છે. અમારા ધર્મેન્દ્રભાઈ વાવલિયા પણ નિર્દોષ છે. સાંભળ્યું હવે, જે ધર્મેન્દ્રભાઈ વાવલિયાના માથે માછલા ધોઈ રહ્યા હતા થોડા સમય પહેલા જ્યારે બીજેપીનો કેસ ધારણ કર્યો આ બેને ત્યારે, અને એને એ થોડા દિવસ પહેલા જ એમને નિર્દોષ સાબિત કરી રહ્યા છે. હવે યજ્ઞેશભાઈ એમ યજ્ઞેશભાઈ પાસેથી એનો જવાબ લઉં, પરંતુ રામ થડુક આપણી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટી તરફથી. રામભાઈ આ શું થઈ રહ્યું છે, એક બાદ એક કાંકરા કેમ ખરી રહ્યા છે? જ્યાંથી તમે સર્જન કર્યું હતું તમારી પાર્ટીનું ત્યાં જ વિસર્જન થઈ રહ્યું છે આ તો. હેલો બેન, મારો અવાજ આવે છે? હા જી જી, મારો અવાજ, અરે આપનો અવાજ આવે છે. ઓકે બેન, આપે કીધું છે કે કાંગરા ખડી રહ્યા છે આમ આદમી પાર્ટીના, તો ખરેખર આમ આદમી પાર્ટીના કાંગરા ખરી નથી રહ્યા, પણ જે આપનો મુદ્દો છે કે ભાજપની રણનીતિ છે સાફ, શા માટે ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીને સાફ કરવાની જરૂર પડી? એટલા માટે જરૂર પડી કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને સાફ કરવા માટે આવી છે. આ ભ્રષ્ટ ભાજપને એમની જે ભ્રષ્ટ નીતિઓને ઉજાગર કરવા માટે આવી છે, તો એમને કાંગરા ખેડવા એટલા માટે પડે છે કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને જડમૂળથી ખતમ કરવા માંગે છે. તો બીજેપીને જ્યારે ગુજરાતની અંદર, સુરતની અંદર જનતાએ જ્યારે સત્તા પક્ષ તરીકેનો મેન્ડેટ આપ્યો, આમ આદમી પાર્ટીને ખોબલે અને ધોબલે વોટ આપી અને 27 સીટ સાથે મુખ્ય વિપક્ષ તરીકેની જવાબદારી આપી, તો આ જવાબદારી સાથે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કામ કરી રહ્યા હતા, તો શા માટે ભાજપને 93 કોર્પોરેટર ફૂલ બહુમતી હોવા છતાંય આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને તોડવાની જરૂર પડી? શા માટે એને લાલચ આપવાની જરૂર પડી? શા માટે એને દડાવવા ધમકાવવાની જરૂર પડી? તો એટલા માટે કે આમ આદમી પાર્ટી 2022 ની અંદર જેવી રીતના દિલ્હીની અંદર જે આમ આદમી પાર્ટી જનહિતના કામ કરી રહી છે એનાથી ડરી
પણ રામભાઈ તમારા જ કોર્પોરેટર જે પાર્ટી છોડીને જાય છે પછી આમ આદમી પાર્ટી પર આરોપ લગાવે છે કે મહિલાઓનું સન્માન નથી થતું, મહિલાઓને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે, ફોન ટેપ કરવામાં આવે છે, ખોટી રીતે એને વાયરલ કરવામાં આવે છે, આવો આરોપ લગાવે છે મહિલાઓ. બેન, જેટલા પણ સંધ્યાબેન, જેટલા પણ લોકો કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાંથી બીજેપીમાં ગયા છે, એમણે જે કાંઈ આરોપો કર્યા છે, બીજેપીની સ્ક્રિપ્ટ લખેલા કાગળ એમના હાથની અંદર પકડાવી દેવામાં આવ્યા, દરેક વ્યક્તિને અલગ અલગ સ્ક્રિપ્ટ આપવામાં આવી કે તમારે આ સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપો લગાડવામાં આવે છે, એક પણ કોર્પોરેટરે એવું કીધું હોય તો કહો કે આમ આદમી પાર્ટી જે છે એ ભ્રષ્ટાચાર કરે છે, ત્યાં ખોટું થાય છે અને અમે લોકોની સેવા કરવા માટે આવ્યા છીએ, અમને સેવા કરવા દેવામાં નથી આવતી, આવું કીધું હોય તો કયો. યજ્ઞેશભાઈ, સ્ક્રિપ્ટ આપો છો તમે, જે પણ બીજેપી સાથે આવે છે અને સ્ક્રિપ્ટ આપી દો છો કે આ વાંચેલું વાંચી જાઓ, આ લખેલું વાંચી જાઓ, બસ એવી કોઈ સ્ક્રિપ્ટ આપવામાં ન આવતી હોય. આમ આદમી પાર્ટીના નેતા કદાચ હતાશામાં આ બધું કહી રહ્યા છે, પરંતુ એવી કોઈ સ્ક્રિપ્ટ આપવામાં આવતી હોય નહીં. સંધ્યાબેન એમને કહો વચ્ચે ન બોલે, સંધ્યાબેન એમને કહો વચ્ચે ન બોલે, ડિબેટની ગરિમા જાળવે. અચ્છા ઠીક, ઓકે, કન્ટિન્યુ કરો આપ. હા, તો એમને સ્ક્રિપ્ટ કોઈ આપવામાં ન આવતી હોય. આ એક પ્રણાલી છે કે કોઈ પણ વ્યક્તિ આવે એટલે બોલતા હોય છે અને એ જે એમના જે અનુભવો બોલતા હોય છે, દરેક વ્યક્તિના અલગ અલગ અનુભવો છે. કોઈના આંતરિક જીવનની અંદર ડખા કર્યા, આજે ગોપાલ ઇટાલિયાના જન્મદિવસના દિવસે એમને કોર્પોરેટર જોથી પૈસા ઉઘરાવ્યા, ઇવન આજે પણ એમના જે ત્યાંના વિપક્ષના નેતા છે પણ પોતે કબૂલ કરી ચૂક્યા છે કે અમે પૈસા ઉઘરાવીને બર્થડે ઉજવી હતી. અરે એ આ વસ્તુ જે એમાં અમારી સ્ક્રિપ્ટ ક્યાં આવી? બીજી વાત એ છે કે એ લોકો એવું કહે કે લાલચમાં આવ્યા અને ખરીદીને ગયા. મને તો સંધ્યાબેન એક વસ્તુ મને બે મિનિટ આપજો, મને એક કહેતા દુઃખ થાય છે બહુ કે આજે આપણે ભારતમાં જીવી રહ્યા છે, તાલિબાનમાં નથી જીવી રહ્યા. જે આવ્યા છે એમાંથી છમાંથી પાંચ મહિલા છે અને મહિલાઓને જો ખરીદ વેચાણની વાત કરતા હોય તો બહુ નિમ્ન કક્ષાની રાજનીતિ છે. ભારતીય જનતા પાર્ટી છોડીને પણ ઘણા ગયા છે, ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય એવું નથી કીધું કોઈ ખરીદી ગયા છે. અને જો ખરીદ વેચાણની જો વાત કરતા હોય એ પોતાના મતથી, અને વ્યક્તિ આજે ગુજરાતનો નાગરિક છે, મારા ભારતનો નાગરિક છે અને મેં મારા ભારતની મહિલા છે, મારા ભારતની બહેન દીકરીઓને જો એ ખરીદ અને વેચાણની વાત કરતા હોય તો આ બહુ નિમ્ન કક્ષાની રાજનીતિ તેઓ રમી રહ્યા છે. એ પોતાની આજે જ્યાં પણ પોતાના વિસ્તારનું પોતાના જ્યાં જાહેર જીવનમાં છે, પોતાના વિસ્તારનું, પોતાના નાગરિકોનું જ્યાં ભલું દેખાયું ત્યાં એ લોકો એ પક્ષનો આજે આંચળ છોડી અને પછી ગયા છે. કે એમને ત્યાં આમ આદમી પાર્ટી પકડી નથી રાખી, આમ આદમી પાર્ટીને છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જે ગયા છે. બીજું કે ફરીથી મેન્ડેટ લેવાનો આવશે તો એ જ જનતાનો ફરીથી તેઓ મેન્ડેટ પણ લેશે, એમાં પણ ના નથી. અને એ વખતે આમ આદમી પાર્ટી, અને બીજું એની સામે એક પણ વાત કરી દઉં કે આમ આદમી પાર્ટીનો બેન સંધ્યાબેન વોટ બેઝ આજે 5 વર્ષ પહેલાં 0 હતો ગુજરાતની અંદર. અને એ એવું કહે છે કે આજે આમ આદમી પાર્ટીને 17 લાખ મત મળ્યા હતા સુરતની અંદર, તો એ 17 લાખ મત આના પહેલાં તો બીજા કોઈ પક્ષને મળતા હતા? આ જ ઉમેદવારો જે છે એ અત્યારે જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે કે કોર્પોરેટરો છે કે ગોપાલ ઇટાલિયા છે, એ 5 વર્ષ પહેલાં તો કોઈ બીજા પક્ષમાં માનતા હતા? તો શું હું એવું કહીશ કે બધાને કેજરીવાલજી ખરીદીને ગયા છે? 17 લાખ મતો ને ખરીદીને ગયા છે, આ મારે કેજરીવાલજી ને ખરીદીને ગયા છે, આ ધરુભાઈ ને ખરીદીને ગયા છે. એ જે મત, એ જે 27 બેઠકો ની 27 કોર્પોરેટર આવ્યા, એ કઈ રીતે આવ્યા? જનતાનો વિશ્વાસ જીતીને આવ્યા ને? સવાલ તો એ છે, જનતાનો વિશ્વાસ જીતીને આવ્યા ને? અને કઈક એવો પક્ષ અથવા બીજેપી અથવા કોંગ્રેસ માં નહીં દેખાયું હોય જે કદાચ આમ આદમી પાર્ટી માં દેખાયું હોય ને, માટે એ લોકો જીતીને આવ્યા છે, એટલે કઈક એવું તો હતું. પરંતુ હવે એવું શું થઈ રહ્યું છે જેના કારણે આપને જાકારો મળી રહ્યો છે? આપમાંથી જે કોર્પોરેટર બહાર નીકળી રહ્યા છે, પહેલા બે મોટા નેતા છે તેમણે આપને બાય બાય કહી દીધું અને એક તો બીજેપીમાં જોડાઈ ગયા, બીજા એક જે છે જે જોડાયા નથી, પરંતુ કહેવાય છે કે અંદરખાને તો એ બીજેપીના જ છે, અને બીજા 6 જેટલા, એમાં 6માંથી 5 તો મહિલાઓ છે. 10 દિવસમાં 5 મહિલા કોર્પોરેટર છે તેમણે આપને બાય બાય કીધું છે, એટલે મહિલાઓને હવે કેમ મોહભંગ થઈ ગયો છે? એક નાનકડા બ્રેક બાદ વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એક બાદ એક આમ આદમી પાર્ટીના જે સુરતના કોર્પોરેટર છે તે બીજેપીમાં જોડાઈ રહ્યા છે. સવાલ એ છે કે ભાજપની રણનીતિ શું છે? આમ આદમી પાર્ટીને સાફ કરવાની રણનીતિ છે, જે આમ આદમી પાર્ટી ઝાડુ લઈને કહેતી હતી કે અહીંયા તો અમે ભ્રષ્ટાચારનો સફાયો કરવા માટે આવ્યા છે, અહીંયા અમે ભાજપનો સફાયો કરવામાં આવ્યા માટે આવ્યા છે, પરંતુ અહીંયા તો ખુદ તેમનો જ સફાયો થઈ રહ્યો છે. તેની પાછળના કયા એવા કારણો છે જેના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે, અને એવા સમયે જ્યારે કે વિધાનસભાની ચૂંટણી સામે આવી રહી છે, ચૂંટણીનું આ વર્ષ છે. જગદીશભાઈ પણ આપણી સાથે છે, રાજકીય વિશેષજ્ઞ આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, આ જે થઈ રહ્યું છે એની પાછળનું કારણ આપને શું લાગી રહ્યું છે? ચૂંટણી જ એકમાત્ર કારણ છે કે અંદર અંદરના ડખાના કારણે બીજેપી એનો ફાયદો ઉઠાવી રહી છે? બેન,
બેન, કોંગ્રેસના પ્રવક્તાએ જેમ એક કવિ દાદના દુહા સાથે પોતાની વાત રજૂ કરી, એમ હું પણ એક કાઠિયાવાડી દુહો કહીને આ આમ આદમી પાર્ટીને લાગુ પડે એ વાત કરવા જઈ રહ્યો છું. અને દુહાની પંક્તિ એવી છે કે ખેતર હોય તો ખેડીએ, ડુંગર ખેડા ન જાય, કાગળ હોય તો વાંચીએ, કરમ વાંચા ન જાય. આમ આદમી પાર્ટીમાં આવું શું કામ થઈ રહ્યું છે એનું જો ખરેખર વિશ્લેષણ કરવું હોય તો એમ કરવું પડે કે આવું શું કામ ન થવું જોઈએ. કારણ એ છે કે આમ આદમી પાર્ટીનો પ્રાદુર્ભાવ એટલે કે એનું પ્રાગટ્ય અથવા તો એનો આવિષ્કાર એ ગુજરાતમાં જે થયો એ કેવળ અરવિંદ કેજરીવાલની અર્થછાયાને કારણે, એની પ્રતિભાને કારણે, અને બીજું ભારતીય જનતા પાર્ટી ગુજરાતની છે એનાથી વિપરીત મત ધરાવનારા જે કેટલાક પાટીદારથી માંડીને કેટલાક સમુદાય જે છે એને કારણે આમ આદમી પાર્ટીને લાભ મળ્યો અને સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક જીત્યા. હવે સવાલ છે શું કામ તૂટી રહી છે? તો આ થૂકના હાંધા હોય એનાથી કઈ વર્ષો સુધીનો લગાવ ટકે નહીં. તમને જો સત્તા મળી છે તો એ સત્તાને કાબિલ તમારે પુરવાર થવું જોઈએ. જનતા સમક્ષ જઈને તમારી એવી વર્તણૂક કરવી જોઈએ, તમારા એવા વર્તનથી સમાજની ઉપર પ્રભાવ છાંટવો જોઈએ કે જે અન્ય પાર્ટીઓથી તમને જુદા તારવી દે. એવું આમ આદમી પાર્ટીમાં થયું નથી કમનસીબે. ગુજરાતમાં શું થયું છે? જે 4 કોર્પોરેટર આજથી 10 દિવસ પહેલા, એટલે 7-8 દિવસ પહેલા 4 કોર્પોરેટરોએ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કર્યો, ત્યારે આમ આદમી પાર્ટીના અત્યારના વડા એટલે સેકન્ડ મેન કહી શકાય તો એવા ગોપાલભાઈ ઇટાલિયાએ એણે શું કીધું કે એ લોકો ભ્રષ્ટાચારનું સેટિંગ કરવા માગતા હતા અને કેટલાક સમયથી અમને કહેતા હતા, અમે લોકોએ એની માગણી ન સ્વીકારી એટલે એ ભારતીય જનતા પાર્ટીમાં વયા ગયા. હવે આપ કલ્પના કરો, જે પાર્ટી ઝાડુ લઈને ભ્રષ્ટાચાર સાફ કરવાની વાત કરીને જનતા સમક્ષ આવી હોય અથવા એનો મત એને લીધો હોય, એની પાર્ટીની ભીતરમાં યા તો ગોપાલભાઈ ખોટું બોલે છે અને આ સાચું હોય તો જનતા સમક્ષ આમ આદમી પાર્ટી ખોટું બોલે છે, બેમાંથી એક તો નિશ્ચિત, કારણ કે સ્વયં ગોપાલભાઈએ કહેલી આ વાત છે. એટલે કહેવાનું આશ્ચર્ય કહેવાની વાત એ છે કે ખેતર હોય તો ખેડીએ, ડુંગર ખેડા ન જાય. એમ તમે કઈ કોલસા ને દૂધ થી નવરાવો તો સફેદ ન થઈ જાય. પાટીદાર આંદોલન જોયું છે એવા વિસ્તારો છે ત્યાંથી ખાસ આમ આદમી પાર્ટીને એક ફાયદો થયો, પાટીદારો નો જે સાથ મળ્યો તેના કારણે. પરંતુ આ સાથ કેટલા સમય સુધી ટકી રહેશે તે સમયે પણ એ એક ચર્ચા ચાલી હતી અને અત્યારે એક્ઝેક્ટલી એ જ ચર્ચા થઈ રહી છે કે કેટલા સમય સુધી આ સાથ એમનો ટકી રહેશે. ભ્રષ્ટાચારની વાત કરી તો એમ કે જેવી રીતે એમણે કીધું જગદીશભાઈએ કે ગોપાલ ઇટાલિયાએ કીધું હતું કે ઘણા છે ભ્રષ્ટાચારમાં લિપ્ત થવા ઈચ્છી રહ્યા હતા, જ્યારે કે ઈશુદાન ગઢવી કહી રહ્યા છે કે અમારા જે કોર્પોરેટર છે તેમને બીજેપીએ 3-3 કરોડની ઓફર કરી હતી. એટલે અલગ અલગ પ્રકારના આ આરોપ છે તેની પણ વાત કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. છેલ્લા 10 દિવસમાં 5 મહિલા કોર્પોરેટર, આમ આદમી પાર્ટીના સુરતના 5 મહિલા કોર્પોરેટર બીજેપીમાં જોડાયા છે. આજે પણ એક કોર્પોરેટર જોડાયા છે. સવાલ એ છે કે ભાજપની રણનીતિ શું છે? શું આમ આદમી પાર્ટીને સાફ કરવાની આ રણનીતિ છે? અને સુરતમાં, કારણ કે સુરતમાં જ સૌથી પહેલા શરૂઆત જે છે ઉદય સુરતથી થયો હતો આમ આદમી પાર્ટીનો, કારણ કે એક સાથે 27 જે કોર્પોરેટર આપ્યા હતા આમ આદમી પાર્ટીએ, ત્યાંથી લાગ્યું હતું કે એક જોશ જોવા મળ્યો હતો. પરંતુ ત્યારબાદની જે આ પરિસ્થિતિ છે તેની પાછળના કારણો શું છે? રામભાઈ, તમે જ કહો કે તમારા મતે એવા કયા કારણો છે જેના કારણે તમને અત્યારે આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે? પાર્ટીમાં એવું તો નથી કે બધું સમુસૂત્રું ચાલતું હશે, કંઈક તો એવું હશે ને, જે રીતે આ બેને પણ આરોપ લગાવ્યા છે, જોકે 2 દિવસ પહેલા કંઈક અલગ બોલ્યા હતા, આજે કંઈક અલગ બોલ્યા છે. બેન, સૌપ્રથમ તો હું કહીશ કે ત્યાં જે બંને બીજેપી અને કોંગ્રેસના પત્ર પેલા જે બેઠા છે પેનાલિસ્ટ પત્ર પ્રવક્તાઓ, તો કદાચ એમને ખબર ન હતી કે ભાઈ ઓડિયો રામભાઈ સુધી પહોંચે છે કે નહીં. એ બંને સાથે જે દોસ્તીની વાત કરતા હતા
એ બંને અગ્નિશભાઈ કીધું કે ભાઈ ના ના જો દૂરથી જોડાય તો એ ના એમના સુધી સંભળાય. એમાં વાત મૂળ એવી હતી કે જે કોંગ્રેસના મિત્રો છે એવું કહી રહ્યા હતા કે તમે તમારી જે પ્રેસ નોટ આપો તડીપાર જાસૂસી 108 ના કેસ આવા બધા શબ્દો તમે નહીં વાપરો બરાબર. ત્યારે કોંગ્રેસના મિત્ર એમ કહી રહ્યા હતા કે તમે રાહુલ ગાંધી ઉપર પર્સનલ એટેક કરવાનું નહીં કરો. ત્યારબાદ એમણે એવું કીધું કોંગ્રેસના મિત્રએ કઈ સલાહ આપી કે તમે બધા મહિલા કોર્પોરેટરને તમે ગાંધીનગર બોલાવી લો. એટલે પછી આમણે કીધું કે ભાઈ શાંતિ રાખો બધું થશે સારા સમાચાર મળશે. એ સિવાય ઘણી બધી વાત કરી મારે મૂળમાં નથી જવું. તો આજે બંને સાથે મળી અને જે કઈ ચાલે છે ગુજરાતની જનતા જોવે છે. હવે જે કઈ એમણે આરોપે અગાઉ વાત કરી છે તો એ બાબતે મારે વાત કરવી. મારે તો એ સમજવું છે કોંગ્રેસ તમને બીજેપી ની બી ટીમ કહે છે, તમે એમ કહો છો બીજેપી કોંગ્રેસ બંને સાથે જોડાયેલા છે, કોણ કોનું છે? અહીંયા તો સવાલ પછી જનતા એ પૂછે કે અમારું કોણ? તમે તો એકબીજાના થઈ જશો, એકબીજાને જીતાડી દેશો, અમારું કોણ છે અહીંયા? બેન પેલા તમે જે સવાલ કર્યો તો હું એમનો જવાબ તમને આપી દઉં. હિમાંશુભાઈ પણ શરૂઆતની અંદર કીધું હતું કે ભાઈ મહિલાઓના સન્માન બાબતની વાત હોય કે મહિલાઓને વેચાણ બાબતની, મહિલા ખરીદીની આમાં કઈ વાત નથી આવતી. મહિલાઓને જનતાએ મેન્ડેટ આપી અને કાઉન્સિલર બનાવ્યા હતા અને એ કાઉન્સિલરને, મહિલા કાઉન્સિલરોને રૂપિયાની ઓફર જે છે બીજેપી કરી, એના ઓડિયો પણ અમે પ્રેસના માધ્યમથી રિલીઝ કર્યા હતા. તો વાત જે છે મહિલા સન્માનની, તો આજે એ એવું કહેતા હતા તો આજે અહીંયા સુરતની અંદર ગઈકાલે જે કઈ હત્યાકાંડ થયો, જે દીકરીની બર્બરતાપૂર્વક જે હત્યા કરવામાં આવી અને એ જ જે ગૃહ રાજ્ય મંત્રી આ સુરતની અંદર છેલ્લા 13 દિવસની અંદર 7 હત્યા થઈ અને એક દિવસમાં 4 હત્યા થઈ. આજ સુધીની અંદર જે કઈ હત્યા થઈ એ બાબતે બીજેપીને બિલકુલ દુઃખ નથી. એ બાબતે કઈ આદળ કરવાને બદલે એ લોકો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તોડવાની અંદર વ્યસ્ત છે. બીજી વાત એ કરવાની કે જો મહિલા સન્માનની તમે વાત કરતા હોય તો જે 80,000 બાળકો માટે જ્યારે પેપર લીક કાંડ થયું, એમના ન્યાય માટે જ્યારે આમ આદમી પાર્ટી કમલમની અંદર ગયા ત્યારે 28 મહિલા કાર્યકર્તાઓને, આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તાઓને ઇતિહાસની અંદર પહેલી વાર એમને 12 દિવસ સુધી જેલમાં પૂરવામાં આવ્યા. કયા મોઢે તમે મહિલા સુરક્ષાની વાત કરો છો? કયા મોઢે તમે મહિલા સન્માનની વાત કરો છો? આ બિલકુલ શોભનીય નથી. બીજી વાત કરી કે જે આક્ષેપ લગાવ્યો કે અમારા પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયાના જન્મદિવસે પૈસા ઉઘરાવવામાં આવ્યા. જો બીજેપીની જેવી આમ આદમી પાર્ટી જે છે એ અબજો રૂપિયાની પાર્ટી નથી. આજે પણ અમે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા 100-100 રૂપિયા ઉઘરાવી અમે અમારા કાર્યાલયો પણ ચલાવીએ છીએ. અમે દરેક કાર્યકર્તાના બર્થડે પણ સાથે ઉજવીએ છીએ, સાથે એક કાર્યાલયની અંદર બેસીએ અને અમે બધા જમીએ છીએ. એટલે વાત જે છે એ બધા સાથે મળી અને કરીએ છીએ. બીજી જનમત બાબતની વાત કરી, એક મિત્રએ એમ કીધું કે ભાઈ જે ચોંટાડેલું હોય લાંબુ ન ટકે. સાહેબ જનમત બાબતની જ્યારે વાત થતી હોય તો મારે એ કેવું છે કે તમામ જે કોર્પોરેટરો જે બીજેપીની અંદર ગયા છે, શા માટે એ પોતાનું રાજીનામું એ સુરત મ્યુનિસિપાલિટી કમિશનર આગળ આપી અને શા માટે બીજી વાર ચૂંટણી નથી કરાવતા? કરાવે ચૂંટણી તો ખબર પડશે કે લોકો જાકારો આપે છે કે આવકારો આપે છે, આ બીજેપીને ખબર પડી જશે. ચૂંટણી લડાવશો ત્યાંથી ફરી વાર લડી બતાવે જી. રામભાઈ ચેલેન્જ આપી રહ્યા છે તમને. યજ્ઞેશભાઈ ચેલેન્જ છે આ. સંધ્યા ભૂતકાળની અંદર 8 અને 1 9 પેટા ચૂંટણીઓ હમણાં તાજેતરમાં જ યોજાઈ, આમાં કોઈ બહુ લાંબી સ્મૃતિ જવાની જરૂર નથી. અને 9-9 પેટા ચૂંટણીઓની બેઠકો કોંગ્રેસે જીતેલી હતી અને 9-9 પેટા ચૂંટણીની અંદર આજે 4 ઉમેદવારને બાદ કરતા બાકીના ઉમેદવાર જૂનાના જૂના જ હતા અને એ જ ઉમેદવારો એ જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર જંગી બહુમતીથી જીતીને આવ્યા. અને જંગી બહુમતી એટલે કે ભૂતકાળમાં એ સીટ પર ક્યારેય ભારતીય જનતા પાર્ટીને નહીં, કોંગ્રેસને પણ નથી મળી એટલી બહુમતીથી જીતીને આવ્યા. એ જ પરિસ્થિતિ સામે હું થોડુંક જૂનું જોઉં તો આજે કુંવરજીભાઈ બાવળિયા, જે પોતે જ્યારે કોંગ્રેસમાંથી જીત્યા હતા ત્યારે 10,000ની સરસાઈથી જીત્યા હતા અને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ત્યાંથી ઊભા રહ્યા ત્યારે કુંવરજીભાઈ બાવળિયા આજે 22,000ની સરસાઈથી જીત્યા. હું આજે સંધ્યા એમને કહો વચ્ચે ના બોલે. રામભાઈ વચ્ચે ના બોલો, તમારા નથી બોલ્યો. રામભાઈ મોઢું સીવો પહેલા, વચ્ચે ના બોલો, સારું નથી લાગતું. રામભાઈ તમારામાં વચ્ચે નથી બોલ્યો, તમારામાં વચ્ચે નથી બોલ્યો. મહેરબાની કરીને સાંભળો અને સાંભળવાની આદત રાખો. રામભાઈ સાંભળવાની આદત રાખો, વચ્ચે ના બોલો, આવી કુટેવ ના રાખો. એક ડિબેટના પ્રવક્તા તરીકે આવ્યા છો, એક રોડ ઉપર ઉભા નથી તમે. રામભાઈ રોડ ઉપર નથી ઉભા. રામભાઈ નો અવાજ નથી આવી રહ્યો. એમનો ઓડિયો બંધ કરવામાં આવે બેન, વિનંતી છે મારી.
ઠીક છે, આપની વાત કમ્પ્લીટ કરો પછી અમારી વાત કમ્પ્લીટ એટલા માટે કરીશ કે જો એનો ઓડિયો બંધ થશે તો, કારણ કે એક ડિબેટના પ્રવક્તા તરીકે વર્તતા નથી, એક રોડ ઉપર ઉભેલા લેમન જેની જેમ વર્તી રહ્યા છે. અને તમારી વાત કમ્પ્લીટ કરો, એનાથી બોલી રહ્યા છે. રાષ્ટ્રીય પક્ષના પ્રવક્તાને શોભે નહીં આ વસ્તુ, અને જો રાષ્ટ્રીય પક્ષ ન હોય તો બધું જ શોભશે એમને. જો હું મારી વાત ઉપર આવું છું, મારા વચ્ચે હમણાં ડિસ્ટર્બન્સ નથી જોતું એમનું, કે જો એ વાત કરી રહ્યા હતા કે આજે અમારા મત હતા કે અમારા આ હતા કે વિરોધ પક્ષની જેમ, તો હું સંધ્યા અમારી જ વાત ઉપર આવું, મારે બીજા કોઈની વાત નથી કરવી. ભારતીય જનતા પાર્ટી જ્યારે દેશની અંદર 70 વર્ષ સુધી વિરોધ પક્ષમાં બેઠી, 1 કરોડ કરતાં ઓછા મત ભારતીય જનતા પાર્ટીને મળતા હતા. અત્યારે તમે જુઓ તો 23 કરોડ જેટલા મત આજે નરેન્દ્રભાઈને મળ્યા, એટલે ભારતીય જનતા પાર્ટીને મળ્યા, અને 8.5-9 કરોડ જેવા મત અમારા જાતિ જે પક્ષો હતા એને મળ્યા, NDAના ટોટલ એમ કરીને. એટલે એ અમારા એમ કરીને 33 કરોડ મત આજે ભારતીય જનતા પાર્ટીને 2014માં મળ્યા, અને 2019માં મળ્યા, અને ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી. આ મતદારો જે ખરા, એ મતદારો સંધ્યા કોઈ પણ મતદારો કે અમે ચાઇનાથી નથી લાવ્યા, કે આ મતદારોને અમે કોઈ શ્રીલંકાથી નથી લાવ્યા, આ મતદારો ભારતના જ મતદારો હતા જે ભૂતકાળની અંદર બીજાને મત આપતા હતા. એટલે એ પ્રમાણે આ પરિવર્તન થયું, તો પરિવર્તન એ મતદારોમાં થયું, એવી રીતે પરિવર્તન નેતાઓમાં પણ થતું હોય છે. અને જ્યાં આજે નેતા હોય, મતદાર હોય કે વ્યક્તિ હોય, એ પોતાના આજે પોતાના વિસ્તારનું સારું ક્યાંક ઈચ્છતો હોય, ભ્રષ્ટાચાર ન થાય એવું ઈચ્છતો હોય, એવા પક્ષ સાથે જોડાતો હોય છે, અને એ કાર્ય કરતો હોય છે ભૂતકાળની અંદર, આજે ભારતીય જનતા પાર્ટીમાંથી છોડીને બીજે પણ ગયા છે. એટલે આ પ્રક્રિયાની અંદર ક્યારેય આવા આક્ષેપો કે આવું ન કહે, આવી હલકી કક્ષાની રાજનીતિ. ફરી વખત એક વખત કહું છું કે ઈશુદાનભાઈ પણ બોલ્યા હતા કે 3 કરોડ રૂપિયાની અંદર ખરીદી ગયા, તો મારે ઈશુદાનભાઈને એ પૂછવું છે કે કેજરીવાલ તમને કેટલામાં ખરીદી ગયો મને કહો, કારણ કે તમને પગાર કદાચ ચેનલનો નહીં પોસાતો હોય, એટલે કેજરીવાલ તમને ખરીદી ગયા હશે, એટલા માટે તમે ખરીદીને ગયા છો. જે માણસના ઉપર પોતાની પર જે વીતી હોય એ જ બોલે. એટલે આ શબ્દ, આ જબાન જે કરી એ રામભાઈ બોલી રહ્યા છે, અને આ લોકોની આ જુબાન, આ જુઠ્ઠાણું છે, એક જુઠ્ઠાણાના પાયા ઉપર રચેલો પક્ષ છે. આજે અન્ના હજારે જેવા વ્યક્તિનો સહારો લઈ અને એ આ કેજરીવાલ સત્તા ઉપર બેઠા ત્યારે શું કહીને બેઠા હતા? હું સત્તા ઉપર નહીં બેસું, હું રાજકારણમાં નહીં આવું, હું આમ નહીં કરું, કેમ નહીં કરું, હું ગાડી નહીં લઉં, કશું નહીં લઉં. આજની તારીખમાં શું ભોગવી રહ્યા છે એ આખો દેશ જાણે છે, દુનિયા જાણે છે. રામભાઈ ચિંતા કરો, તમે કેમ તૂટી રહ્યા છો, ચિંતા કરો, ભારતીય જનતા પાર્ટી કેમ મજબૂત થાય છે એની ચિંતા ગુજરાતની જનતા કરી રહી છે. તમારે સબકા સાથ સબકા વિકાસ. હા રામભાઈ. સંજયબેન યજ્ઞેશભાઈ ની પીડા સમજી છે. પાટીલ કેમ કે શરૂઆતની અંદર આમ આદમી પાર્ટી જયારે 27 સીટ સાથે મુખ્ય વિપક્ષ માં આવ્યા ને, ત્યારે જ એમણે કીધી હતી અમને ખૂબ પીડા થાય છે, પણ એનો વહીવટ કેવી રીતના કરવો ને એ અમે વિચારીશું, અને એનો પનારો કેવી રીતના પાડવો એ અમે વિચારીશું. એ પનારો જે છે એ આ એનો બદલો લઈ રહ્યા છે, બદલો આમ આદમી પાર્ટીનો નહીં, આ ગુજરાતની જનતાનો, સુરતની જનતાનો બદલો લઈ રહ્યા છે. શા માટે તમે કેમ ટૂટો છો વિચારો આવે છે? યજ્ઞેશભાઈ ને એ સવાલ કરો. યજ્ઞેશભાઈ તમે જે વાત કરતા હતા પેટા ઇલેક્શન ની, તમે ખાલી એટલો જવાબ આપો કે આ જે કોર્પોરેટરો બીજી કઈ મેં આવ્યા છે, જો તમારામાં નૈતિકતા હોય, તમારી પાર્ટીમાં નૈતિકતા હોય, જો તમે જનમતની અંદર માનતા હોય, તો તમે આ બધા કોર્પોરેટરને ચૂંટણી કરાવો અને એમને લડાવો. જે કઈ મેન્ડેટ હશે જનતાનો એ અમે સ્વીકાર્ય કરીશું. આ શું તમે આ હિંમત કરશો એમને લડાવવાની, કે ખાલી ડિબેટની અંદર વાતો કરશો મોટી મોટી? ગુજરાતની જનતાને ખબર છે કે જયારે રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે ધારાસભ્યોને કેવી રીતના ખરીદી અને તમે રાજ્યસભાની અંદર કોઈને મોકલો છો. ગુજરાતની જનતા લોકશાહી ધર્મને જે તમે ખતમ કરવાની જે પ્રક્રિયા કરી છે, આજે લોકશાહીને ખતમ કરવા માટે તમે આ જે કઈ હથકંડા અપનાવો છો એનાથી ગુજરાતની જનતા જવાબ તો લઈ લે. રામભાઈ એક જ લાઈનમાં જવાબ આપી દો કે રામભાઈ ચિંતા ના કરશો, તમારી હતાશા દેખાઈ આવે છે, પણ ગુજરાતની જનતા એમાં સુરતની જનતા, તમને ફરીથી કહું છું, અમે જે પ્રમાણે આજે ઇન્ટરવ્યુમાં વાતો કરતા હતા 0 માં, એ જ પ્રમાણે કહું છું કે ગુજરાતની જનતા ફરીથી તમને સારા સમાચાર આપશે, ચિંતા ના કરો. અને સારા સમાચાર ભારતીય જનતા પાર્ટીના પક્ષે છે, તમારા પક્ષે આ વખતે નહીં હોય. ગુજરાતની જનતા તમને સારા સમાચાર આપશે, એ સારા સમાચાર આ વખતે ભારતીય જનતા પાર્ટીના પક્ષે છે, તમારા પક્ષે નહીં હોય. તમે કેમ તૂટ્યા? તમારી જોડેથી કેમ આટલી મહિલાઓ જતી રહી છે? તમે આજે જે પાર્ટીની ઓફિસે આવી અને તમે મહિલાઓ પર હુમલો કરતા હોય તો તમારા ત્યાંની મહિલાઓ કેટલી સલામત હોય શકે એ દેખાઈ આવે છે. અને આ બધી જ મહિલાઓ તમને અંગત આક્ષેપ કર્યા છે, ગોપાલ ઇટાલિયા ઉપર અંગત આક્ષેપ કર્યા છે. આજ ગોપાલ ઇટાલિયા જે નાયબ મુખ્યમંત્રીશ્રીને ફોન પર ગાળો બોલી ચૂક્યા હોય, ગૃહમંત્રીશ્રીને જૂતું મારી ચૂક્યા હોય, એવા પક્ષના નેતા હોય ત્યાં મહિલાઓ કેવી રીતે ટકે તમે વિચાર કરો.
અને છતાં પણ તમારો તમારો પક્ષ આજે ઘૂંટના પાયા ઉપર છે એટલે તૂટી રહ્યો છે. તમારી પીડા બહુ સારી છે સંજીવભાઈ, બહુ સારી છે પીડા સંજીવભાઈ, તમે તૂટો છો બરોબર છે, તમને મુબારક. તમે પેલા તૂટો છો તમારી સમીક્ષા બરોબર. મારે બીજું કહું છું, પક્ષ પલટો કરાવીને અથવા તો પક્ષ પલટો કરીને જે 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 તે પક્ષમાં જઈ રહ્યા છે ત્યાંથી આ રીતે જીત મેળવાશે? 2022 ની ચૂંટણી કઈ રીતે લડાશે? આ સવાલ સાથે પાછા ફરીશું. હેમંતભાઈ, એક બ્રેક પછી આપનો આપનો ટર્ન બાકી છે. હું બ્રેક પછી પહેલો ટર્ન આપનો આવશે. એક બ્રેક બાદ વાત કરી આ વિશે. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને ચર્ચા ચાલી રહી છે કે ભાજપની શું રણનીતિ છે, આપને સાફ કરવાની રણનીતિ છે અને શું એ રણનીતિમાં તે પાસ થશે કે નહીં થાય, આ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છે. હેમંતભાઈ, આ પહેલા કંઈ કહેવા ઈચ્છી રહ્યા હતા? જી હેમંતભાઈ. હા સંધ્યા, સૌપ્રથમ તો આપની જે નીચે બધી અલગ અલગ સુરતના આપના 27 કોર્પોરેટર ભાજપમાં છોડાયા જે નીચે ફરી રહ્યું, તો એમાં મેં એક વસ્તુ વાંચી કે કોંગ્રેસ સોરી ભાજપ અને આપની લડાઈમાં કોંગ્રેસની ભૂમિકા શું, તો હું આપને જરા એ ખાસ કરીને મારે કહેવું પડશે. અને આ બંનેની જે ભારતીય જનતા પાર્ટી અને આપ પાર્ટી, આ બંનેની આ જે મિલીભગતથી અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે, જે આટલા લોકો જોડાયા, એ સ્વાભાવિક છે કે અમે પહેલેથી જ કહેતા હતા. તમે ગાંધીનગરની અંદર વોટ શેરિંગ જુઓ, જ્યાં જ્યાં કોંગ્રેસના સારા વોટ શેરિંગ હતા ત્યાં અમના મિત્રો સભા કરતા હતા, ડાયરાઓ કરતા હતા. જોકે ડાયરાવાળા ભાઈ પાછા જોડાઈ ગયા ભાજપમાં, એ વસ્તુ અલગ છે, પણ ડાયરાઓ ત્યાં જ કરતા હતા જ્યાં કોંગ્રેસનું વોટ શેરિંગ વધારે હોય. એટલે આ પહેલેથી આમની આ મનગણત આ જે નીતિ છે એના લીધે શું થાય છે, પહેલાં તો કોઈ જ ભૂમિકા આપની ગુજરાતની અંદર ગુજરાતના રાજકારણમાં નથી. સુરતના એક કસ્બાની અંદર જનતાએ મત આપ્યા હતા, પણ એને પણ એ લોકો જીરવી ના શક્યા. સત્તા આવે ને એ સત્તાને ટકાવવી બહુ અઘરી વસ્તુ છે, ને એમાં વિપક્ષમાં રહીને ટકાવવું ને એ તો એનેથી પણ વધારે અઘરું છે. હું તો ધન્યવાદ આપીશ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓને કે 27 વર્ષથી આ ભાજપના કુશાસન સામે લડે છે. ઘણી બધી રીતે એમને હેરાનગતિ કરવામાં આવે છે, કાનૂની રીતે એમને તમે જોવા જાઓ તો એમના ધંધાકીય રીતે અને ઘણી બધી રીતે. અરે પોરબંદરની અંદર બે અમારા કાર્યકર્તાને રહેશી પણ નાખવામાં આવ્યા. આવા સંજોગોની અંદર પણ અમારા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની સામે લડી રહ્યા છે. 27 વર્ષથી અડીખમ છે. આજે ગુજરાતની અંદર ભાજપની રણનીતિ છે, આમ આદમી પાર્ટી સાફ થશે કે પછી એમાં ભળી જશે, શું લાગે છે આપને? હું તમને એ જ કહું છું કે મને તો ચિંતા એ છે કે અત્યારે સ્ક્રીન ઉપર બેઠેલા, કારણ કે આ બેન 4-5 દિવસ પહેલા મારી જોડે ડિબેટમાં હતા ત્યારે મને ખબર નહોતી કે આજે આવી રીતે જોડાઈ જશે. એટલે મને તો ચિંતા એ છે કે હવે વધશે કોણ જોડાવા માટે. હવે જે મારે વાત કરવી છે એ હું એટલા માટે કરું છું કે આ હું મને પહેલેથી કહું કે ગુજરાતની અંદર કોઈ પણ પક્ષનું સ્વાગત છે. સંધ્યા, દ્રવિડ કન્નડમ મૂત્રમ નામનો પક્ષ છે, મુન્નડમનો કે ડીએમકે હોય, તમિલનાડુથી અહીંયા આવે, લોકશાહી છે, ભલે આવે, પણ સપના ના જુએ. કારણ કે મોદી સાહેબે સપના ઉપર જીએસટી નથી નાખ્યો, સપના જુએ છે. પણ મારે એ કેવું છે કે સત્તાના સપના ના જુએ, મારે એ જ કેવું છે, એટલા માટે ના જુએ કે સૌથી પહેલા તો માત્ર ગુજરાતની અંદર ચૂંટણીઓમાં આમને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં 2% વોટ મળેલા છે. આમના કરતા નોટાને પણ વોટ વધારે મળેલા છે. અને બીજી વાત જે મારે તમને કરવી છે અહીંયા એ કે આજે તમે વિચારો કે કેવો ઝઘડો ભાજપમાં જોડાયેલા જે આમ આદમી પાર્ટીના 6 મિત્રો છે કે 5 મિત્રો છે, એ લોકો એમ કે અમને બીક લાગે છે કે આ લોકો ગુંડાગીરી કરવા અમારા ઘેર આવે છે અને પોલીસ પ્રોટેક્શન માગીએ. અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી એમને પોલીસ પ્રોટેક્શન પણ આપી દે છે. શા માટે ભાઈ પોલીસ પ્રોટેક્શન? ગુજરાતની અંદર આવા લોકોને પોલીસ પ્રોટેક્શન આપવાનું એક તરફ એમનો આરોપ છે, તો આ લોકોને પકડવા જોઈએ. આ જે રામભાઈના જે પાર્ટીના લોકો છે કે જે આઈને એમના પરિવારને હેરાન કરે છે, એમને પકડવા જોઈએ. બેન, અત્યારે આ જે બધી ડિબેટ ચાલી રહી છે આખી ગુજરાતની જનતા એ બધી જ મનનપૂર્વક સાંભળી રહી છે. આ કોઈ મુદ્દામાં પ્રજાને રસ નથી કે તમે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આવ્યા છો. તે દિવસે પ્રજાને શ્રદ્ધા નહોતી કંઈ તમને, એટલા માટે તમારામાં કંઈ ઐશ્વર્ય ભાળી ગયા એવું કશું જ નથી. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીથી વિપરીત મત ધરાવવાના કારણે તમને લોકોને થોડીક મત મળ્યું. હવે
આમ આદમી પાર્ટીએ એ જે પ્રજાએ થોડોક ગમે તે રીતે પણ તમને સપોર્ટ કર્યો તો એને લાયક બનવાની કોશિશ કરવી જોઈતી હતી, જે નથી કરી. મને પ્રશ્ન કર્યો, હા જી જગદીશભાઈ, ફક્ત જવાબ હા કે ના માં છેલ્લો આપનો જવાબ જોઈએ છે. યોગ્ય છે આ બાબત? કશું જ યોગ્ય ના, એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ એન્ડ પોલિટિક્સ. અમારી સાથે જોડા બદલ, આ ચર્ચામાં જોડાવા બદલ. કારણ કે ચૂંટણીનું વર્ષ છે એટલે હજુ તો ઘણા બધા આવા નાના નાના ધમાકા થવાના છે, પરંતુ આખરે થશે શું? આપ રહેવાની છે કે પછી એ ઝાડુ જે છે એ જ એનાથી જ એમની સફાઈ થઈ જશે? આ એક મોટો પ્રશ્ન અહીંયા સતાવી રહ્યો છે આમ આદમી પાર્ટીને પણ. ડિબેટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.